મિત્રો આજે આપણે ભૂગોળ પાઠ પહેલો માનવ ભૂગોળનો પરિચય જેનો આપણે અભ્યાસ કરીશું ધોરણ અગિયારની અંદર તો આપણે ભૌતિક ભૂગોળ વિશે ઘણી બધી માહિતી મેળવી આની અંદર આપણે માનવ ભૂગોળ અંગેની થોડીક માહિતી મેળવવાની છે જેની અંદર માનવીના રહેઠાણ એના ધંધાઓ વગેરે વિશે આપણે આમાં અભ્યાસ કરવાનો છે તો હવે આપણે પાઠ શરૂ કરીએ તો જોઈ કે ભૂગોળે પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ વિજ્ઞાન છે પદ્ધતિસર તો પદ્ધતિસરનો મતલબ એવો થાય કે એક પછી એક વારા અંદર વારામાં જઈને અભ્યાસ કરે એનું નામ છે ભૂગોળ ત્યાર પછી જોઈએ આપણે તો ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય અભિગમનો મતલબ થશે એક વિચાર બરોબર જોઈએ આપણે જેમાં પેલું પદ્ધતિ સર તો આપણે ભૂગોળનું જ્ઞાન બે રીતે મેળવી શકીએ એક પદ્ધતિસરના અભિગમના દ્વારા બીજું પ્રાદેશિક અભિગમ દ્વારા પદ્ધતિસરનું કીધું એ પ્રમાણ ઉપર મુજબ કે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત એનો અભ્યાસ કરી શકાય જ્યારે બીજામાં પ્રાદેશિક અભિગમમાં એટલે કે કોઈ એક પ્રદેશને આધારે એનો અભ્યાસ કરી શકાય એને કહેવાય પ્રાદેશિક અભિગમ ત્યાર પછી આપણે જોઈએ તો માનવ ભૂગોળે માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ પ્રક્રિયાઓથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદભવે છે તેનો અભ્યાસ કરવામાં આવે ભૂગોળની અંદર શું હોય તો કે માનવી અને પ્રકૃતિ એટલે કે કુદરત આ બંને વચ્ચે આપણે જોઈએ આદિમાનવના સમયથી જોતા જઈએ તો સતત ને સતત માનવી અને કુદરત વચ્ચે પ્રકૃતિ વચ્ચે હંમેશા ક્યાંક ને ક્યાંક જોઈએ તો પ્રકૃતિ પ્રેમી હતા આજે વૃક્ષો કાપવા એમ પ્રકૃતિ સાથે પ્રદૂષણ વધારવું એના કારણે ઘણી બધી આડસરો જોવા મળે તો આજે જે પહેલેથી લઈને અત્યાર સુધીમાં જે હંમેશા પરિવર્તનો આવતા ગયા છે આ પરિવર્તનોમાંથી જે કાંઈ આપણી સંસ્કૃતિ ઉદ્ભવે છે આ સંસ્કૃતિનો અભ્યાસ છે એ માનવ ભૂગોળ દ્વારા કરવામાં આવતો હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો આ પાઠનો એક માર્કનો સૌથી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય ને તો એક માર્કની અંદર ઘણી વાર અંદર પણ પૂછાય છે તો એવો પ્રશ્ન એ છે લઈને અઢારમી સદી સુધીના સમયગાળાને સંશોધન કીધો તો આ જે પંદરમી સદી શરૂ થઈ ત્યારથી લઈને સદી સુધી ચારસો વર્ષના સમયગાળાની અંદર જોઈએ ને તો ઘણા બધા સંશોધનો થયા જે માનવીને બહુ ઉપયોગી થયા જેમ કે શોધ પ્રવાસો થયા નકશા નિર્માણ થયા બરોબર આપણે બધા દસમા ધોરણની અંદર ભણી ગયા કે અંગ્રેજો આવ્યા એ પહેલાના સમયમાં આપણે જે આયાત નિકાસ કરતા જે માં ને મરી મસાલાની તો ત્યાર પછી જે કંઈ હોય ત્યાં ધીમે ધીમે પછી દી ગામે જે આપણે ભારત આવવાનો રસ્તો ગોતો તો આવા સંશોધનને કારણે નકશાનું નિર્માણ થયું અને એ નકશાનો ઉપયોગ આજે આપણે ઘણા બધા સમયગાળાની અંદર જવા માટે કે કોઈ સ્થળને શોધવા માટે ઉપયોગ કરતા હોય તો આવા ઘણા બધા સંશોધનો થયા એના કારણે માનવીને બહુ ઉપયોગી સાબિત થયા અને એના કારણે એને સંશોધનયુક્ત રીતેને ઓળખવામાં આવ્યો છે ત્યાર પછીની એક એવી લાઈન છે જે બહુ મોસ્ટ ટાઈમ બી કહી શકાય એને પણ તો એ જોઈએ આપણે જે કાંઈ પંદરમી સદીથી લઈને અઢારમી સદી સુધીનો સંશોધન યુગ થયો એમાં નકશા નિર્માણ થયા આ બધા સંશોધનને બરણાન વેરેનેસ નામના ભૂગોળ એને એક પુસ્તકની અંદર કંડાર્યું અને એની અંદર એ પુસ્તકનું નામ આપ્યું જીઓગ્રાફિયા જનરાલિસ આ જીઓગ્રાફિયા જનરાલિસની અંદર બરણાન વેરેનિયસે બે વિભાગમાં દર્શાવેલું છે જે એક છે માનવ સામાન્ય ભૂગોળ બીજું છે વિશિષ્ટ ભૂગોળ તો આ બે પ્રકાર પોતાના પુસ્તક અંદર દર્શાવેલા છે તો સામાન્ય ભૂગોળની અંદર શું હોય તો સામાન્ય ભૂગોળની અંદર જોવા જઈએ તો જેને પૃથ્વીને એક સામાન્ય એકમ તરીકે સ્વીકારી કોઈ પણ આખા ભૂગોળનો અભ્યાસ કરવો હોય તો પૃથ્વીને એકમ તરીકે લીધો અને ઈ પૃથ્વીનો અભ્યાસ કરીને એનું તારણ કાઢવામાં આવતું ત્યાર પછી વિશિષ્ટ અંદર અંદર શું હોય તો કે વિશિષ્ટ ઈ જગ્યા ઈ પ્રદેશનો અભ્યાસ કરીને એનું તારણ કાઢવામાં આવતું તો આવી રીતે બરણા વેરણ્ય છે બે જેનું પુસ્તક લખ્યું છે જીઓગ્રાફી જનરાલિસ્ટ જેની અંદર આ વખતે બે ભાગ સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ એવા પાડીને એનો અભ્યાસ કરવામાં આવે છે તો આ પણ પૂછી શકે તમને એક અંદર કે પુસ્તક લખેલું અને એ ની અંદર કેટલા ભાગ છે પાડેલા તો ત્યાર પછી જોઈએ આપણે આગળ તો માનવ ભૂગોળની અંદર માનવ કેન્દ્ર સ્થાને હોય હંમેશા જે કઈ શોધ થાય સંશોધન થાય અભ્યાસ થાય આ દરેકે દરેક અભ્યાસ શોધ કે સંશોધનની અંદર માનવને હંમેશા મહત્વ વધુ આપવામાં આવતું હોય છે જે કાંઈ શોધ થઈ એ માણસને ધ્યાનમાં રાખીને માણસ માટે જ કરવામાં આવતું હોય એટલા માટે માનવ ભૂગોળની અંદર પણ જે કાંઈ અભ્યાસ કરવામાં આવે છે એમાં માણસને ધ્યાન રાખીને માણસને ઉપયોગ થાય એ રીતેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે એટલા માટે અહીં કીધું કે માનવ ભૂગોળની અંદર માનવ જે હંમેશા કેન્દ્ર સ્થાને રહેલો હોય છે જે વિકલ્પની અંદર એક માર્કની અંદર પણ ઘણીવાર પૂછવામાં આવતો હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો માનવીના નિવાસ સ્થાનના આધારે તેની પ્રવૃત્તિ નક્કી થતી હોય છે આ એક જોવા જાય ને તો દરિયા કાંઠે રહેતો હોય એ ખેતી ન થઈ શકે એટલા માટે આપણે સામાન્ય રીતે ખબર જ હોય દરિયા કાંઠે રહેતો માણસ શું કરતો હોય માછીમારી કરતો હોય બરાબર ત્યાર પછી જંગલમાં રહેતો હોય એ માણસે જંગલી પેદાશો એકઠી કરીને પોતાનો વ્યવસાય ચલાવતો હોય એમ માણસ કેવા સ્થાને કેવા નિવાસ સ્થાને વસવાટ કરે છે એવા એ પ્રકારની આપણે પ્રવૃત્તિ કરતો છે એ માણસ આપણને જોવા મળતો હોય છે એટલા માટે અહીં આપણને કહેવામાં આવ્યું છે કે માનવીના નિવાસસ્થાનને આધારે તેની પ્રવૃત્તિ નક્કી કરવામાં આવતી હોય છે જેના આધારે બરણ વેરણ્ય છે એના ભૂગોળના વિષય વસ્તુના ત્રણ પેટા પ્રકારની અંદર વર્ગીકૃત કર્યું છે માણસના નિવાસસ્થાનના જે કંઈ કાર્ય નક્કી થાય ને એ કાર્યના આધારે વૈરણ્ય છે ભૂગોળના વિષય વસ્તુના ત્રણ પેટા પ્રકારો પાડેલા છે જેમાં પહેલું છે ખગોળ વિષયક એટલે કે ખગોળ એટલે બધાને ખ્યાલ છે કે આમ જોવા તો અવકાશ અવકાશ તો એટલે કે જે કઈ કાર્ય નક્કી થતું હોય છે ઈ કાર્યને આધારે એક ભાગ કરેલો છે ત્યાર પછી સ્થળ વિષયક જે કઈ સ્થળે જે કઈ જગ્યાએ માણસ જે કઈ કાર્ય કરતો હોય જે સ્થાન રહીને એ સ્થાનના આધારે નક્કી કરેલું છે ત્યાર પછી માનવીય લાક્ષણિકતા એટલે કે માણસની અંદર જે કાંઈ પોતાના લક્ષણો છે અથવા તો પોતાની જે કાંઈ આવડત છે એ આવડતને આધારે જે કાંઈ નક્કી કામ નક્કી કરતો હોય છે એમ આમ ત્રણ પ્રકાર છે વેરણ્ય છે ભૂગોળના વિષય વસ્તુ તરીકે એને વર્ગીકૃત કર્યા છે જેમાં ખગોળ વિષય એક લાક્ષણિકતા બીજું સ્થળ વિશે એક લાક્ષણિકતા અને ત્રીજું માનવીય લાક્ષણિકતા આમ ત્રણ પેટા પ્રકારોને પાડેલા જોવા મળે છે તો ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ પૃથ્વી સપાટી ઉપર પ્રાપ્ત બધા જ તત્વોને તેમની ઉત્પત્તિના આધારે બે વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે માનવ ભૂગોળની અંદર આપણે જોઈને પૃથ્વીની અંદર સામાન્ય રીતે અમુક વસ્તુ એવી હોય છે કે જે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતી હોય અમુક વસ્તુ એવી હોય છે કે જે કુદરત દ્વારા ઉત્પન્ન થતી હોય તો જે કઈ વસ્તુ કઈ રીતે ઉત્પન્ન થઈ છે કુદરતી કે માનવસર્જિત એના આધારે માનવ ભૂગોળની અંદર બે વિભાગ પાડવામાં આવેલા હોય છે એક પ્રાકૃતિક અથવા તો એને બીજું નામ આપણે ભૌતિક કહી શકીએ તો આ ભૌતિક તત્વો ત્યાર પછી બીજું છે કે માનવીય અથવા તો સાંસ્કૃતિક તત્વો પ્રાકૃતિક ભૌતિકની અંદર જોવા જઈએ તો જે કુદરત દ્વારા જે કાંઈ નિર્માણ પામ્યું છે એનો સમાવેશ આપણે પ્રાકૃતિક તત્વોની અંદર સમાવેશ કરી શકીએ ત્યાર પછી જે માનવી દ્વારા અથવા તો આપણે મનુષ્ય દ્વારા માનવ સર્જિત જે ઉત્પત્તિ થઈ છે એને આપણે સાંસ્કૃતિક અથવા તો માનવીય તત્વની અંદર એનો સમાવેશ કરી શકીએ તો જેના આધારે આપણે ભૂગોળની અંદર બીજી બે વિક બે શાખાઓ વિકસેલી જોવા મળે છે જેનું નામ છે એક પ્રાકૃતિક ભૂગોળ અને બીજું માનવીય ભૂગોળ